અરવલ્લીના માયડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદ બાદ ખેતરો પાણીથી તરબોળ થયા છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં ખેતર જળમગ્ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાના બે રાઉન્ડમાં જ ખેતરોમાં પાણી ભરાતા મગફળી સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અંડાધાર વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ શરૂ થતા જ તંત્રની પોલ ખુલવા માંડી છે. વલસાડના ડુંગરી નજીક નિર્માણધીન રેલવે બ્રિજની દિવાલનો ભાગ ધરાશાયી થયો હતો. ડુંગરી નજીક 23 કરોડથી વધારેના ખર્ચે રેલવે બ્રિજ બની રહ્યો છે, પરંતુ બ્રિજનું કામ પૂર્ણ થાય તે પહેલા જ દિવાલનો ભાગ ધસી પડ્યો છે. બીજી તરફ બ્રિજની બીજી બાજુ પણ સ્લેબ ધરાશાયી થવાની શક્યતા જણાઈ રહી છે. સ્થાનિકોએ રેલવે બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. આના પાઇલિંગ જે છે એની અંદર પણ ખૂબ જ ગોવાચારી છે કે પાઇલ બરાબર ખોદેલા નથી ને આ બ્રિજ બની ગયા પછી બી પ્રશ્નાર્થ છે કે ટકશે કે કેમ. અમારા પ્લાનિંગ એ થાય કે જૈસે હી બારિશ બંધ હુએ તો તુરંત હી હમ લોગ યે સબ પેનલ નિકાલ કે ફિર સે ઉસકો પ્રિકાસ્ટ લગા દે ઓર કમ્પ્લીટ કર દેને વાલા થે, લેકિન બારિશ હી ઓર યે સબ કમ્પ્લીટ ચાલુ કા ચાલુ થે ઇસીલિયે યે જી.